हाँ बोलो ने अंकल, कई काम हो तू? आ शू थयु तमने पगमा? बस कई नहीं, जो आयो तो तू सुई तो नहीं गयो ने? सुई ने जो तो वाजे हो? हाँ अंकल, हूँ तो वाँचू छु, पण तमारा पगमा पाटो केम? शू थयु पगमा? काय नहीं बेटा, घरे राते अंधारा में जतो तो ने तो पगतिया पर थी पग लपसी गयो, सेस फ्रैक्चर थी गयो छे। पण तमे अंधारा में शू काम जता हता? लाइट करी लेवी जोईए ने। मारी पासे पैसा नहोता, बे महीना नु लाइट बिल चढ़ी गयु तू, एटले लाइट वाला आवीने मारी लाइट कापी गया छे। ए राम, मने नथी खबर अंकल के तमारी परिस्थिति आटली वीक छे। તમારું બીજું કોઈ સગુવાલું નથી? છે ને મારો મોટો ભાઈ, પણ 20 વર્ષ પહેલા એણે મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યો. કેમ કેમ તમને ઘરમાંથી કાઢી મૂક્યા? હું ઓછું ભણેલો હતો અને કુંવારો હતો, એટલે મને કે જા તું ગમે ત્યાં મજૂરી કરીને ખા. એને મારા બાપની મિલકત પોતાના નામે કરી લેવી હતી ને, એટલે મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યો. આ તો બહુ ખોટું કહેવાય અંકલ. તમારા ભાઈનું નામ શું છે? એનું નામ છે બેટા પ્રવીણભાઈ જીકાદરા. તમારા ભાઈનું નામ પ્રવીણભાઈ જીકાદરા છે? હા બેટા, પણ કઈ નહીં, તું વાંચવા બેસ, હું મારી ડ્યુટી કરવા જઉં. બેટા, તો હોસ્ટેલેથી અચાનક કેમ આવી ગયો? હજુ કાલે તો ગયો છે, શું કઈ થયું છે? હા, કારણ કે મારે પપ્પાને એક સવાલ પૂછવો છે. સવાલ પૂછવા છે? પણ થયું છે શું? મારે તમને એ પૂછવું છે કે તમે તમારા સગ્ગા ભાઈને ઘરમાંથી ધક્કા મારીને શું કામ કાઢી મૂક્યા? આ તો શું બોલે છે દેવાંગ? મારે કોઈ બીજો ભાઈ છે જ નહીં, તો પછી હું એને કેવી રીતે ધક્કા મારીને બહાર કાઢી મૂકું? ખોટું બોલો છો તમે, મને બધી ખબર પડી ગઈ છે. તમારે એક ભાઈ છે અને તમે એને 20 વર્ષ પહેલા ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યો છે. અરે દેવાંગ, આ વાત તદ્દન ખોટી છે. મારે કોઈ બીજો ભાઈ છે જ નહીં, તને કોઈએ ખોટી વાતમાં ભરમાવ્યો છે. વાત ખોટી નથી, ખોટા તમે છો પપ્પા. બાપની મિલકતની લાલચમાં તમે તમારા સગ્ગા ભાઈને ઘરમાંથી કાઢી મૂક્યો. આ વાત મને બિલકુલ નથી ગમી. જ્યાં સુધી હું એ ભાઈને એનો હક સન્માનપૂર્વક નહીં અપાવું ને, ત્યાં સુધી હું આ ઘરમાં પગ પણ નહીં મૂકું. અરે પણ બેટા, તો મારી વાત તો કંઈક સાંભળ. બેટા, હવે શું સાચું છે એ તમે મને કહેશો? આ આપણો દીકરો દેવાંગ જે વાત કરી રહ્યો હતો એ વાત સાચી છે કે નહીં? અરે રાધા, આ વાત ખોટી છે. મારે બીજો કોઈ ભાઈ છે જ નહીં. અરે હું હવે તમને કેવી રીતે સમજાવું? તો પછી આ આપણો દીકરો આટલા જુસ્સાથી કેમ વાત કરતો હતો? અરે એની વાત સાંભળતા તો મને એવું લાગતું હતું કે એ સાચું બોલી રહ્યો છે, એને સાચી વાતની ખબર પડી ગઈ છે. અરે સાચી વાત હોય તો હું માનું ને, મારે બીજો કોઈ ભાઈ નથી. અરે તું તો મારા પર વિશ્વાસ કર. મને તો એ જ નથી સમજાતું કે મારે કોની વાત ઉપર વિશ્વાસ કરવો. હા, તમારી વાત ઉપર વિશ્વાસ કરું કે અમારા દીકરાની વાત ઉપર વિશ્વાસ કરું? હું રાધા અને દેવાંગને કેવી રીતે કહું કે હા, મારે એક નાનો ભાઈ હતો, પણ એને એક ભૂલને કારણે આખા પરિવારની બદનામી થઈ ગઈ હતી અને એણે આત્મહત્યા કરી લીધી, તો પછી એ જીવતો ક્યાંથી હોય? કેમ, શું થયું, ક્યાં ખોવાઈ ગયા? આપણા દીકરાની વાત સાચી છે? શું તમારે કોઈ ભાઈ છે? જે હોય એ બોલો. આ લોકોને હું કેમ બતાવું, પણ હવે વીતેલી વાત કરવામાં અત્યારે કોઈ ફાયદો નથી, નકામી આબરૂની ફજેતી થશે. આ ચૂપ રહેવામાં જ મજા છે. અરે પણ ક્યાં વિચારમાં ખોવાઈ જાવ છો? હું તમને પૂછું છું, હું પૂછું એનો જવાબ તો આપો. રાધા,
તને શું લાગે છે કે હું ખોટું બોલી રહ્યો છું? હું એવું નથી કહેતી કે તમે ખોટું બોલી રહ્યા છો, પણ હું તમને ખાલી એટલું કહું છું કે જો તમે મારાથી કાંઈ પણ વાત છુપાવતા હોય તો મને મહેરબાની કરીને કહી દેજો, મને અંધારામાં નહીં રાખતા. રાધા, હું તારાથી કાંઈ નથી છુપાવી રહ્યો, અરે ભગવાનના સામે ખાઈને કહું છું, મારે બીજો કોઈ ભાઈ છે જ નહીં. તો પછી મને એવો વિચાર આવે છે કે દેવાંગના મગજમાં આવો ભ્રમ નાખ્યો કોણે કે તમારે બીજો પણ ભાઈ છે? રાધા, તું એક કામ કર, તું દેવાંગની પાસે જા અને એને મળ, અને તું એને સમજાવ અને એને પૂછ કે સાચી હકીકત શું છે. સારું, હું કાલે જ એની પાસે જઈશ અને આ બધી વાતની જાણ કરી લઉં છું. અરે મમ્મી, તમે? હા બેટા, હું. અત્યારે જ્યાં વંટોળ ઉપડ્યો છે ને એને ડામવા માટે આવી છું. બેટા, મારે એ જાણવું છે કે તને એ વાત કોણે કરી કે તારા પપ્પાને બીજો પણ ભાઈ છે? મમ્મી, મને બીજા કોઈએ નહીં પણ મારા હોસ્ટેલના વોચમેને જ કહ્યું કે એ પપ્પાના સગ્ગા ભાઈ છે. શું? તને તારા હોસ્ટેલના વોચમેન કાકાએ કહ્યું કે એ તારા પપ્પાના સગ્ગા ભાઈ છે? હા, અને મને એમણે એ પણ કહ્યું કે 20 વર્ષ પહેલા પપ્પાએ એમને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. બેટા, મારે એને મળવું છે, તું એને બોલાવ. મળાવી તો હું દઉં, પણ એમના પગે ફ્રેક્ચર થયું છે એટલે એક મહિનાએ રજા પર છે. ઠીક છે, પણ બેટા તેનું ઘર તો જોયું હશે ને? ના મમ્મી, સોરી, મેં એમનું ઘર નથી જોયું. જોયું હોત તો હમણાં તમને એમની પાસે લઈ જાત. ઠીક છે, એ વોચમેન કાકાને તો હું પછી મળી લઈશ. પણ બેટા, મારે તને એક વાત પૂછવી છે. તને એવું લાગે છે કે તારા પપ્પા ખોટું બોલી રહ્યા છે? તને તારા પપ્પા ઉપર વિશ્વાસ નથી? હા મમ્મી, પપ્પા ખોટું બોલે છે. અને જો એવું ન હોત તો વોચમેન કાકાને પપ્પાનું આખું નામ અને પપ્પાની હિસ્ટ્રી કેવી રીતે ખબર પડી? તમે જ કહો. મને તો આમાં કાંઈ સમજ નથી પડતી કે શું સાચું છે અને શું ખોટું છે. તમે ચિંતા ન કરો મમ્મી, વોચમેન અંકલને સારું થશે ને એટલે હું એમને લઈને ઘરે આવીશ. પછી બધો ભેદ ખુલી જશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બેટા, તું આ બધી ચિંતા છોડી દે, ભગવાને જે ધાર્યું હશે ને એ થશે, અને તું ભણવામાં ધ્યાન આપજે. હું નીકળું છું. સારું. દેવાંગ, તે તારા ઘરે આપણા લગ્નની વાત કરી કે નહીં? ના યાર, હજી તો નથી કરી. અરે યાર, તો વાત કર ને, હમણાં જોને આપણી સ્ટડી પણ પૂરી થઈ જશે. હું વાત કરવાનો જ હતો પણ ઘરમાં એક પ્રોબ્લેમ થઈ ગયો, એમાં વાત નથી કરી શક્યો. પ્રોબ્લેમ? શું પ્રોબ્લેમ આવી ગયો? યાર શું વાત કરું તને, આપણા પેલા હોસ્ટેલના વોચમેન અંકલ છે ને વિનુભાઈ, એ મારા પપ્પાના ભાઈ થાય છે, એમણે જ મને વાત કરી. શું? વોચમેન અંકલ તારા પપ્પાના ભાઈ થાય છે? હા, અને 20 વર્ષ પહેલા મારા પપ્પાએ અંકલને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. હે રામ, તો પછી હવે શું થશે? પ્રોબ્લેમ એ નથી, પ્રોબ્લેમ એ છે કે મારા પપ્પા માનવા તૈયાર જ નથી કે વિનુ અંકલ એમના ભાઈ છે. એ તો એવું કહે છે કે મારે કોઈ બીજો ભાઈ છે જ નહીં. તો પછી હવે શું થશે? હું બસ વોચમેન અંકલના સારા થવાની રાહ જોઈ રહ્યો છું. એક વખત એ સારા થઈ જાય ને પછી હું એમને મારા ઘરે લઈ જઈશ અને બધો ભેદ ખોલી નાખીશ.
શું કરે છે છોકરા? વાંચે છે ને? અરે અંકલ, આવો આવો બેસો ને. હવે પગે કેમ છે? સારું તો છે ને? હા, હવે બહુ સારું છે. આમ જો ને, પાટો પણ કાઢી નાખ્યો છે. અંકલ, તમે એક વખત મને કહ્યું હતું ને કે પ્રવીણ જીકાદરા તમારા સગા ભાઈ છે. હા બેટા, પ્રવીણભાઈ મારા સગા ભાઈ છે. પણ અંકલ, તમને એ ખબર નહીં હોય કે હું પ્રવીણભાઈનો દીકરો છું. શું તું પ્રવીણભાઈનો દીકરો છે? હે રામ, આવું શું સાંભળી રહ્યો છું? તું મારા ભાઈનો દીકરો છે? હા અંકલ, મેં ઘરે જઈને પપ્પાને પણ બધી વાત કરી. મેં એમને પૂછ્યું કે એમણે તમને શું કામ ઘરમાંથી કાઢી મૂક્યા, પણ એ તો કોઈ વાત માનવા જ તૈયાર નથી. ઉલટાના મને એમ કહે છે કે એમનો કોઈ ભાઈ જ નથી. કેટલી દુઃખની વાત છે. એણે મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી તો મૂક્યો, પણ હવે માનવા પણ તૈયાર નથી કે હું એનો ભાઈ છું. અંકલ, મારે તમને કાલે મારા ઘરે લઈ જવા છે. તમને મારા પપ્પાની સામે ઊભા રાખવા છે અને એમનો ભેદ ખોલવો છે. સારું બેટા, હું કાલે તારી સાથે તારા ઘરે આવીશ. પણ અત્યારે તું વાંચવા બેસ, હું મારી ડ્યુટી કરું. દેવાંગને સમજાઈને થાકી ગયો, પણ એક વાત નથી સમજતો. આવો કાકા. બેસો બેસો બેસો. પપ્પા, તમે કહેતા હતા ને કે તમારે કોઈ ભાઈ નથી, તો જરા એમને જોઈને કહો તો કે આ કોણ છે. દેવાંગ, હું આ ભાઈને નથી ઓળખતો અને મને નથી ખબર કે આ ભાઈ કોણ છે. વાહ પપ્પા વાહ, બદમાશી તો કોઈ તમારી પાસેથી શીખે. કેટલા બદતમીઝ છો તમે. તમારો સગો ભાઈ તમારી સામે બેઠો છે અને તમે એમ કહો છો કે હું એને નથી ઓળખતો. હું ના ન પાડું તો શું કરું? આ માણસ મારો ભાઈ નથી. અરે મારે કોઈ ભાઈ જ નથી. બેટા, તારા પપ્પાની વાત સાચી છે, હું એમનો ભાઈ નથી. અંકલ, તમે આ શું બોલો છો? તમે જ તો મને કહ્યું હતું ને કે પ્રવીણભાઈ જીકાદરા તમારા ભાઈ છે. હા બેટા, મેં તને કહ્યું હતું કે પ્રવીણભાઈ જીકાદરા મારા ભાઈ છે, પણ એ આ પ્રવીણભાઈ જીકાદરા નહીં. મારા ભાઈ પ્રવીણભાઈ તો અમરેલીમાં રહે છે. આનો મતલબ તો એવો છે કે એક જ નામ વાળા બે વ્યક્તિ હોવાથી ગોટાળો થઈ ગયો. પપ્પા સોરી, એક નામ વાળા બે વ્યક્તિ હોવાથી હું માની બેઠો કે તમે એમના ભાઈ છો. કાંઈ વાંધો નહીં બેટા, આમાં તારો કોઈ વાંક નથી. બેટા, હું તો તને એટલું જ કહીશ કે મા બાપ પોતાના સંતાનોથી ક્યારેય કોઈ વસ્તુ નથી છુપાવતા. એટલે મા બાપ જે કહેતા હોય ને એના ઉપર વિશ્વાસ કરી લેવો જોઈએ. તમારી વાત સાચી છે, અને પપ્પા હું પ્રોમિસ કરું છું કે આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય. હવે તમે બેસો, હું જાઉં છું. એક મિનિટ ભાઈ. ભાઈ, જીવનમાં એવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે જેના લીધે માણસ અટવાઈ જાય છે. દેવાંગના પપ્પા અને આ તમારા ભાઈ બંનેનું નામ એક સરખું હોવાથી મારો દીકરો અટવાઈ ગયો અને એના લીધે આ બધી ગેરસમજ ઊભી થઈ અને તમને પણ ઘણી બધી તકલીફ પડી હશે. અરે નાના બેન, મને કાંઈ તકલીફ નથી પડી, પણ મારી થોડી ગેરસમજને કારણે તમે લોકો બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા, એના માટે હું માફી માંગુ છું. અને બેટા, તું જલ્દી આવી અને પાછો ભણવા લાગી જજે.
હું રજા લઉં છું।